भावनगर शहर ની વિવિધ બજારોમાં આપ બીએમસી દ્વારા દબાણ હટાવવા અંગેની કાર્યવાહી તહેવારો સુધી મોકૂફ રાખવાની માંગ સાથે તવાઈના નામે આચરવામાં આવી રહેલ અત્યાચાર બંધ કરવા કલેક્ટર તેમજ કમિશનરને રજૂઆત કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી દરરોજ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખડકાયેલા દબાણો સાથોસાથ લારી ગલ્લા તેમજ પથારાવાળા કેબિનો બાકડા ધારકોને સરસામાન કબજે કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। છેલ્લા બે દિવસથી શહેરના એમજી રોડ, પીરછલ્લા શેરી, હેવમોર ચોક, ગંગાજળિયા તળાવ, શાક માર્કેટ સહિતના એરિયાઓને દબાણ હટાવ સેલની ટીમ સવારથી જ ગમરોડે છે અને જાહેર યાતાયાત તથા રોડ ઉપર દબાણો કરતા પઠાણા ધારકો, લારીવાળાઓ, બાકડા ધારકોનો સરસામાન કબજે કરવાની કરવા સાથે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આજે પણ પીરછલ્લા શેરી સહિતના વિસ્તારોમાં ગમરોડી દબાણો હટાવી સામાન કબજે કરવામાં આવ્યો હતો ત્યારે ભાવનગર શહેરના જાગૃત નાગરિક મંચ અને વેપારીઓ પથારા ધારકો દ્વારા કલેક્ટર તથા કમિશનરને રૂબરૂમાં મળી એવી રજૂઆત કરી હતી કે દિવાળીના દિવસોમાં ગરીબો પેટું રરવા વ્યાજે રકમ લાવી સામાન ખરીદી પથારા પાથરી ધંધો કરે છે। આવા વ્યક્તિઓના સામાન કબજે કરી તંત્ર ગરીબોના પેટું પર લાટ શા માટે મારે છે? દિવાળીનું પર્વ આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કરી શકાય એ માટે આવા લોકો બે પૈસા રરવા મથે છે। ત્યારે આ રીતે રોજગાર વિહોણા કરવા ઉચિત નથી। આથી તંત્રએ કબજે કરેલો સામાન પરત આપે અને દિવાળી સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। મમતાજબેન છે, હું આમ જનતામાંથી લોકોના હિત માટે આવેલી છું અને અમારી કલેક્ટર સાહેબને રજૂઆત એ જ છે કે 10 દિવસ દિવાળીના જે છે એ શાંતિપૂર્વક નીકળી જાય અને જે કમિશનર સાહેબ જે આપણે ડિમોલેશન આવે છે લઈને તો એ નાના માણસોને ખૂબ જ હેરાનગતિ છે। એનો માલ સામાન તૂટી જાય છે, નાના માણસો વ્યાજવા પૈસા લઈ અને પોતાની રોજીરોટી રળવા માટે આખા વર્ષની મહેનત જે આ 10 દિવસમાં જ હોય છે કે આખા વર્ષની એને પોતાનું ગુજરાન ચલાવી શકે, તો અમારું એક જ છે કમિશનર સાહેબને કલેક્ટર સાહેબ રજૂઆત કરે કે નાના માણસોને 10 દિવસ પૂરતી દિવાળી સુધી એ લોકોને ધંધા રોજગાર કરવા દે પથોણાવાળાને। અને અમે કાયદો ભલે કાયદાનું જ કામ કરે, અમે કાયદાના વિરુદ્ધમાં નથી આવ્યા, અમે ખાલી કલેક્ટર સાહેબને એટલી જ માંગ કરવા આવ્યા છીએ રજૂઆત કે 10 દિવસ સુધી નાના માણસોને રોજી રોટી રડવા દે અને હેરાન ન કરે। એનો માલ જે સામાન લઈ ગયા છે, કાલે 10 થી 15 લાખનું નુકસાન કર્યું છે નાના વેપારીનું, તો એ પરત કરી દે વગર, એનો ચાર્જ લીધા વગર એ લોકો પરત કરી દે કમિશનર સાહેબ, એવી કલેક્ટર સાહેબ શ્રી કમિશનર સાહેબને આદેશ આપે। અને બીજું કે જો એમ કહેશે કે કોર્પોરેશન એમ કહેશે કે આવકના સ્ત્રોત નથી એટલે એટલા માટે ડિમોલેશન છે, તો આવકના સ્ત્રોત ઊભા કરવા માટે નાના વેપારીઓને હેરાનગતિ કરવાની અને નાના વેપારીઓ પાસેથી મોટામાં મોટો દંડ વસૂલે છે, જે વસ્તુ લઈ જાય છે તો લેવા જાય છે તો 10-10, 12-12 ધક્કા ખાય છે, માલ એનો તોડી ફોડી નાખ્યો હોય માલ આપતા નથી અને દંડ વસૂલે છે। તો જો નાના વેપારીઓની આગળથી લોકો કોર્પોરેશનના આવકના સ્ત્રોત ઊભા કરવા માંગતા હોય તો ઘણા બધા એવા મુદ્દા છે જે ભાવનગરની અંદર કે આપણે આવક ઊભી કરી શકીએ કોર્પોરેશનની એની ઉપર ધ્યાન દે, આ નાના લોકોને હેરાન કરવાનું બંધ કરે, કારણ કે આ નાના લોકો છે ને જ્યારે આત્મહત્યા કરી લેશે અને કોઈને એટેક આવી જાય ને તો એની જવાબદારી કમિશનર સાહેબ લેવાના છે। અને બીજું એ કે જે મોટા મોટા જે અંદર હોર્ડિંગ લગાડેલા છે બરાબર, કમાનું લગાડેલી છે મેઇન બજારમાં, તો એના હિસાબે ટ્રાફિક થાય છે, તો કમાનું લગાવેલી છે તો અમે કમિશનર સાહેબને એમ જ કહી કે કમાનું લગાવેલી છે તો એ કેમ નથી કોઈ તમને અડચણરૂપ થતી, નાના માણસોના રોજીરોટી તમને અડચણરૂપ થાય છે, તો જો એ એમ કહેતા હોય કે અમે ભાડું વસીલીએ છીએ તો નાના માણસોને તમે 10 દિવસ પૂરતું ભાડેથી ને એને ધંધો રોજગાર કરવા દો, એને ભાડું નક્કી કરી નાખો, પણ મહેરબાની કરી અને નાના માણસોને આડે ન આવો, એની રોજીરોટી છીનવો નહીં। અમારી એક જ માંગ છે કે બસ નાના માણસોને દિવાળી પૂરતા ધંધા રોજગાર કરવા દે, કાયદો કાયદાનું કામ કરે, પછી અમે તમારી સાથે છીએ, અમે કાયદાના વિરુદ્ધમાં નથી, પણ અત્યારે જે માલ સામાન તોડી નાખ્યો છે અને વેપારીઓ રોવે છે, નાના પથણાવાળો રોવે છે કે જેનો માલ સામાન લઈ ગયા છે, વ્યાજવા પૈસેથી માલ લાવ્યા છે, એ વ્યાજ કેમ એનું ભરશે, એના હપ્તા કેમ ભરશે, એટલા માટે અમે સાહેબને એક જ રજૂઆત કરીએ છીએ કે ખાસ કરીને બસ લારી ગલ્લાવાળાને હેરાન ન કરો, એને દિવાળી પૂરતો ધંધો કરવા દો, બસ જય હિંદ। સાહેબ, આપણે જે કાર્યવાહી દિવાળીને લઈને કરવામાં આવી છે, આમ કહીએ તો કે જે રીતે બજાર પીછલામાં ખુલ્લી કરવામાં આવી, એ લોકોની પણ માંગ છે કે દિવાળીનો સમય છે અને બેસવા દેવામાં આવે, તો આપણે ભાવનગર શહેરમાં આ પ્રકારના લારી ગલ્લાવાળા પાથરણાવાળાઓ કેટલા હશે એને લઈને સ્ટ્રીટ વેન્ડરની પણ એક સમયે વાત હતી, તો ઓલ ઓવર પરિસ્થિતિ શું છે સર?
પ્રથમ તો આપણે કહું સ્ટ્રીટ વેન્ડરનો મતલબ એવું થાય કે લારી લઈને આવે અને અલગ અલગ જગ્યાએ ફરતો રહીને એનો ધંધો કરે, એટલે કે સ્ટ્રીટ એટલે કે અલગ અલગ જે ગલીઓ હોય ગલીઓમાં જાય અને એ ગલીમાં જઈને ધંધો કરે ને સાંજ પડે એના ઘરે લારી લઈને પાછું જતું રહે. કોઈ એક જગ્યાએ ઊભા રહીને વેન્ડિંગ કરવું એને વેન્ડિંગ કહેવાય જ નહીં, કારણ કે એ ફેરીઓ કહેવાય. ફેરીઓ એટલે આપ સમજો છો કે ભાઈ ફેરિયા એટલે અલગ અલગ જગ્યાએ એ ફેરી કરતો હોય. ભૂતકાળમાં આપણે કાપડની ફેરી કરવાવાળા મળતા હતા, આપણને શાકભાજીના લારીવાળા આપણા ઘરે આવતા હતા. એ હક આપવા માટેનો કાયદો છે અને એ અંતર્ગત આપણા ત્યાં લગભગ 10,000 આવા ફેરિયાઓ આપણે નોંધેલા પણ છે અને એમને લાભ પણ આપેલો છે. પરંતુ એનાથી કોઈપણ વ્યક્તિને રોડ બ્લોક કરીને રોડ ઉપર રહેવાનો અને ધંધો કરવાનો અધિકાર મળી જતો નથી. રોડ એ સામાન્ય જનતાના આવાગમન માટે બનાવેલી એક સુવિધા છે અને આ કાયદો જે છે એ કાયદાનો ખોટું અર્થઘટન કરીને આનો કોઈ લાભ લઈ શકે નહીં, અને જો એ કોઈ લાભ લેવાનો પ્રયત્ન કરશે તો અમે લાભ લેવા દઈશું નહીં. કારણ કે વેન્ડિંગ શબ્દ છે, વેન્ડિંગ એટલે ફેરી, ફેરી એટલે જે આપ મેં આગળ કીધું એમ જ કે ભાઈ અલગ અલગ સોસાયટીની ફેરીમાં જઈને એ ફેરી કરે ધંધો કરે એને આપણે સ્ટ્રીટ વેન્ડર કહીએ છીએ. એટલે જો કોઈ વ્યક્તિ એવી એનું અર્થઘટન કરતું હોય કે ભાઈ રસ્તા ઉપર ઊભા રહીને અમને ધંધો કરવા દેવો વેન્ડર તરીકે, તો એ બાબત યોગ્ય નથી. એમને આપણે કીધું છે કે જે આપણા વેન્ડર ઝોન જાહેર કરેલા છે એમાં આપ આવો, અમે આપ ત્યાં ધંધો કરો, અમે ત્યાં આપને અટકાવીશું નહીં. પરંતુ દરેક વ્યક્તિની એક હઠાગ્રહ કહો તો હઠાગ્રહ અને એક જીદ કહો તો જીદ કે અત્યારે જ્યાં એમને અનુકૂળ હોય ત્યાં જ એમને ઊભા રહેવું છે અને ત્યાં ધંધો કરવો છે. આપણી પાસે વેન્ડર ઝોન ઉપલબ્ધ છે, એમને વિકલ્પ પણ આપ્યો છે. સામે આપણે એમને એ પણ કીધું છે કે ભાઈ રોડ ખુલ્લો હોવો જોઈએ, તમે ધંધો કોઈ પણ જગ્યાએ કરી શકો છો પણ રોડ બ્લોક કરવો નહીં. આમ આપણે એમના પ્રત્યે કોઈ આપણી કોઈ ગેરલાગણી કે એમના પ્રત્યે કોઈ આપણો દુષ્પ્રેમ નથી, પરંતુ ઓવરઓલ જનસુખાકારી 1500-2000 માણસ થઈને જે તીર્થલનું બજાર છે જ્યાં લગભગ રોજના 3-4 લાખ લોકો આવા જવન કરતા હોય છે, એમની સુવિધામાં કોઈ અવરોધ ના થાય તે જોવું એ આપણું પ્રાથમિક કામ, જેને કહીને કે પ્રાથમિક આપણી જવાબદારી છે. એ અંદાજિત આપણે કહી શકીએ કે 100-150 જેવા હશે પીરછલ્લા શેરીના, એનાથી વધારે નહીં હોય. પીરછલ્લાના આગળ તમારી જે વોરા શેરી કહેતો અને આપણે એમને ત્યાં આગળ એ લોકો બધા જે એમની રીતે કામ કરવા માગતા હોય વેન્ડિંગ કરવા માગતા હોય તો વેન્ડર ઝોનમાં આપણે એમને મંજૂરી આપવા તૈયાર જ છીએ. જુદા જુદા મહાનગરોમાં જે રીતે પર્ટિક્યુલર એક પ્લેસ છે જે